નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે ભાવિન. દર્શક મિત્રો, જે પ્રકારે આપ જાણો જ છો કે સમગ્ર ગુજરાતમાં હાલ કેવી મહામારી ચાલી રહી છે, અને ફક્ત ગુજરાત નહીં પણ સમગ્ર વિશ્વની અંદર આ જે કોરોના નામી જે રાક્ષસ છે તેનો તાંડવ ખૂબ વ્યાપી રહ્યો છે, ત્યારે આપણા હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, તમામ ધર્મના અવનવા પવિત્ર તહેવારો આવી રહ્યા છે. ત્યારે હાલ વાત કરીએ તો મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર તમામ મુસ્લિમ ભાઈઓ બહેનો જે ઉજવી રહ્યા છે હાલ, આવતીકાલે જે તહેવાર છે બકરીદ, તે નિમિત્તે આપણી સાથે મયુદ્દીન સાહેબ સાથે આપણી ખાસ ચર્ચા છે. કેવા પ્રકારના નિયમોને આપણે પાલન કરવાનું છે, કઈ રીતે તહેવારની ઉજવણી કરવાની છે, અલ્લાહને યાદ કઈ રીતે કરવાના છે, નમાઝ કઈ રીતે અદા કરવાની છે, વગેરે જેવા પ્રશ્નો આપણે વકીલ સાહેબ સાથે વાતચીત કરીને તેના જવાબો મેળવીશું. ને ખાસ કરીને જે તહેવાર છે તે આપણે ભયભીત થયા વગર, સંક્રમિત થયા વગર ખૂબ સારી રીતે ઉજવી શકીએ તે પ્રકારની ચર્ચા છે, ને ખાસ કરીને આપણે વાત કરીશું. સાહેબ, તો પહેલાં તો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. ખાસ કરીને મોહિદ્દીન સાહેબ, આજે બકરીદનો તહેવાર આવી રહ્યો હોય, તંત્રએ પણ પ્રી પ્લાનિંગ કર્યું છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ખાસ કરીને મામલતદાર સાહેબ શ્રી, પોલીસ આપણા પીઆઈ સાહેબ શ્રી દ્વારા જે મિટિંગો યોજવામાં આવી છે, શું કહેશો આવતીકાલે બકરીદનો તહેવાર છે? સૌથી પહેલાં તો હું પાદરા શહેર અને પાદરા તાલુકાની જનતાને ઈદ મુબારક પાઠવું છું. બીજું, વર્તમાન સમયમાં કોરોનાની મહામારીના લીધે ઈદનો તહેવાર ખૂબ જ સાદગીથી મનાવવાનું પાદરા મુસ્લિમ સમાજ તેમજ તાલુકાની જનતાએ નક્કી કરેલ છે. ઈદગાહમાં જે વર્ષોની પરંપરા મુજબ ઈદની નમાઝ પઢાવવામાં આવતી હતી તે મોકૂફ રાખવામાં આવેલ છે, અને તેની જગ્યાએ પાદરા શહેરમાં ચાર અલગ અલગ જગ્યાએ, સૌથી પહેલાં પાદરા ગોવિંદપુરામાં, ત્યાર પછી જાસપુર રોડવાળી રિફાઈ મસ્જિદમાં 7:30 વાગે, ત્યાર પછી 8 વાગે ગાંધી ચોકવાળી મસ્જિદમાં, અને ત્યાર પછી 8:30 વાગે બાવમિયાપીરવાળી મસ્જિદમાં નમાજ અદા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. એટલા માટે કે વધારે લોકો ભેગા ના થાય, સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને એકદમ સાદગીથી આ ઈદ મનાવવામાં આવશે. આ વર્ષે આ કોરોનાની મહામારીના લીધે સમગ્ર મુસ્લિમ સમાજે એવું નક્કી કર્યું છે કે કુરબાની પણ જે આપવાની છે એ પોતાના ઘરે અંગત રીતે, કોઈને ખબર ના પડે એ રીતના પડદાની અંદર રહીને કુરબાની આપે. ઈદની કોઈ ભવ્ય ઉજવણી નથી કરવાની, કોઈ જુલૂસ નથી કાઢવાનો, અને તમામ હિન્દુ મુસ્લિમ પબ્લિક એક થઈને આ તહેવાર વર્ષોથી ઉજવતી આવી છે, અને આ વર્ષે પણ અમોએ પાદરા મુસ્લિમ સમાજે આ તહેવાર ઉજવવાનું સાદગીથી નક્કી કરેલ છે. સાહેબ, ખાસ કરીને આપ એક વકીલ છો, અને ખાસ કરીને જાણવા માગીશું કે જે પ્રકારે આપણને તો કાયદાનું ચોક્કસપણે તમામ રીતે જ્ઞાન હોય, આપણી જે પાદરાની પબ્લિક છે સાથે સાથે આપણને આખા ગુજરાતમાંથી લોકો જોઈ રહ્યા છે, આખા વિશ્વમાંથી લોકો જોઈ રહ્યા છે, ત્યારે તમામને કેવી પ્રકારની આપ અપીલ કરવા માગશો કે જે સોશિયલ ડિસ્ટન્સ છે, માસ્ક પહેરવું વગેરે જેવા કાયદા છે આ કોરોનાને લઈને, તેના વિશે શું કહેશો? સૌથી પહેલાં તો હું અહીંયા ઓફિસમાં બેઠો છું ને, આપણે 2 જણા છે એટલે મેં માસ્ક નથી પહેર્યું. હું દરેકને વિનંતી કરું છું કે 2 વ્યક્તિથી વધારે ભેગા કોઈ પણ જગ્યાએ થાય અથવા જાહેરમાં નીકળો તો માસ્ક પહેર્યા વગર નીકળવાનું નહીં. કોઈ પણ તહેવાર હોય મસ્જિદમાં પણ માસ્ક પહેરીને જ જવાની અમારી પાદરાની અંદર પ્રથા છે, અને ટેમ્પરર ગન પણ દરેક મસ્જિદમાં રાખેલી છે. ટેમ્પરિંગ ચેકિંગ કરી, એનું કમ્પ્લીટલી ચેકિંગ કર્યા પછી, સેનેટાઇઝ કર્યા પછી મસ્જિદમાં એન્ટ્રી આપવામાં આવે છે. ત્યારબાદ અમારી દરેક મસ્જિદોમાં લાલ એવી બોર્ડર પાડી દીધી છે કે 1 વ્યક્તિથી બીજો વ્યક્તિ 2.5 મીટર દૂર રહે, એટલે ખબર પડી જાય કે એકબીજા વચ્ચે જે લાલ બોર્ડર પાડી છે એના ઉપર જ ઉભો રહેવાનું. રેડિયમની એક પટ્ટી મારી દીધી છે મસ્જિદમાં, એનાથી 1 વ્યક્તિથી બીજો વ્યક્તિ 2.5 મીટર દૂર રહે, એ લાલ પટ્ટી પર જ ઊભો રહ્યો હોય તો જ એને નમાજમાં બેસવા દેવાનો. એ ઉપરાંત 60 વર્ષથી વધારે ઉંમરના વ્યક્તિ હોય કે જેઓ બીમાર જેવા લાગતા હોય તેઓને મસ્જિદની અંદર એન્ટ્રી નથી આપતા, જેમને ટેમ્પરેચર વધારે હોય તેમને પણ મસ્જિદની અંદર એન્ટ્રી નથી આપતા. એટલે અત્યારે જે વર્તમાન સમયને અનુલક્ષીને પાદરા મુસ્લિમ સમાજ, પાદરા તાલુકાનો પણ મુસ્લિમ સમાજ ખૂબ જ જાગૃત છે, અને આ રોગચાળો આગળ ના વધે એટલા માટે હું તમામને વિનંતી કરું છું કે વર્તમાન સમયમાં આપ સૌ
માસ્ક પહેર્યા વગર બહાર ના નીકળતા, સમયે સમયે તમારા હાથ સાબુથી ધુઓ અને એનો સેનિટાઇઝરનો ઉપયોગ કરો, અને જરૂર વગર બહાર નીકળવાની કોઈ જરૂર જ નથી. તમારે ના છૂટકે જ આ ઓગસ્ટ મહિનો એવો છે, આખો મહિનો તમે ના છૂટકે જ તમે બહાર નીકળતા. એટલે પાદરાની અંદર જે વર્તમાન સમયમાં જે કેસો વધી રહ્યા છે તેને અનુલક્ષીને હું તમામને વિનંતી કરું છું, પાદરા મુસ્લિમ સમાજ તરફથી પણ વિનંતી કરું છું અને એડવોકેટ હોવાના નાતે પણ વિનંતી કરું છું કે આપ તમામ લોકો પોતાના ઘરે રહી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી, સરકારની ગાઈડલાઇનનું પાલન કરી આ કોરોનાને નાથવા માટે તમામ ખભેથી ખભા મિલાવી સરકારને તંત્રને સહકાર આપશો તેવી મારી વિનંતી છે. સર, મારો છેલ્લો પ્રશ્ન, આપ જાણો છો એમ કે પાદરાની અંદર 300થી વધારે જ્યારે કોરોનાના કેસીસ આવી ચૂક્યા હોય, વર્ષોથી તમામ જે તહેવારો ઉજવવામાં આવતા હોય, બકરી જેવો તહેવાર આજે વર્ષોથી હર્ષો ઉલ્લાસથી ઉજવવામાં આવતો હોય, જુલુસ નીકળતા હોય છે, ડીજે હોય છે, અલગ અલગ પ્રકારની ઉજવણી હોય છે, અને ખાસ કરીને લોકો એકબીજાના ઘરે મળતા હોય છે, મને જેટલી માહિતી છે એટલું કે એકબીજાના ઘરે મળતા હોય છે, મહેમાનગતિ કરતા હોય છે, અને ખાસ કરીને ખૂબ જ ખુશીઓનો માહોલ કહેવાય કે સતત એક દિવસ નહીં પરંતુ 3-4 દિવસ લોકો એકદમ ફ્રી લાઈફ જાય. આજે જ્યારે આટલું બધું ટેન્શન હોય લોકોને, નાના નાના બાળકો પણ આજે 10મા ધોરણમાં નાપાસ થવાના કારણે આત્મહત્યા કરતા હોય, આવું સાહેબ જ્યારે વાતાવરણ ક્રિએટ થયું હોય, આવા સમયમાં 3 દિવસ મોજ મજા કરવાની, અલ્લાહની ઈબાદત કરવાની અને ખાસ કરીને અલ્લાહને યાદ કરવાના હોય, અને ફક્ત જ્યારે હસી મજાક કરવાનો આવા જ્યારે તહેવારો મળતા હોય, ત્યારે આ કોરોનાની મહામારીના કારણે આવે એ હસી મજાક કદાચ મને લાગે ત્યાં સુધી એમાં કોઈ ભંગ પડે એવી પરિસ્થિતિ, એના વિશે શું કહેશો? કેવા પ્રકારનું દુઃખ સાહેબ? સૌથી પહેલાં તો જે પાદરાની અંદર કોરોના મહામારી વધી એની અંદર જે જે વડીલોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેના માટે આવતીકાલે અમે અમારી મસ્જિદોમાં એમની આત્માની શાંતિ માટે અને તેમને સ્વર્ગમાં જગ્યા પણ તે માટે અમે સૌથી પહેલાં તો દરેક મસ્જિદોમાં પ્રાર્થના કરવાના છે, અને ત્યારબાદ અમે અમારા મૌલવી થ્રુ એવું પણ એલાન કરાવવામાં આવેલું છે કે જે કંઈ બાળકો છે જે ઉજવણી કરે છે 3-4 દિવસ સુધી તેઓ પોતાના ઘરે જ રહે, કોઈ જાતની ઉજવણી ના કરે, કોઈ જગ્યાએ ડીજેનો પ્રોગ્રામ નથી કે કોઈ જગ્યાએ જુલુસનો પણ પ્રોગ્રામ નથી રાખવામાં આવ્યો. વર્તમાન સમયને અનુલક્ષીને અને દરેક જગ્યાએ જ્યારે કોરોના મહામારી હોય અને પાદરાની અંદર પણ કોરોનાએ જ્યારે વિકરાળ સ્વરૂપ લીધું હોય તેવા સમયે અમે મુસ્લિમ સમાજ પાદરાની સમગ્ર જનતાની સાથે છે અને આ ઈદનો તહેવાર એકદમ સાદાઈથી પોતાના ઘરે જ મનાવીશું. જી ચોક્કસ. દર્શક મિત્રો, ખાસ કરીને જણાવવા માગીશ કે વકીલ સાહેબ સાથે વાત કરતા કરતા એક મુદ્દાની આપે ખાસ નોંધ લેવાની જરૂર છે કે પાદરાની અંદર ઘણા એવા વ્યક્તિઓના કોરોનાના કારણે નિધન થયા છે કે જેને પાદરાના મોભી કહેવામાં આવતા હતા. ખાસ કરીને વાત કરીએ શ્રોફ જે પરિવાર છે, પીપી શ્રોફ પરિવારના, અને ખાસ કરીને પરેશભાઈ જે ગાંધી છે તેમના પિતાશ્રી જે માજી નગરપાલિકાના પ્રમુખ છે, ખાસ કરીને તેઓના સિવાય પણ અનેક લોકો જે આની અંદર મૃત્યુ પામ્યા છે તેવા તમે મુસ્લિમ સમાજના પણ બે આગેવાન કે જે વર્ષોથી આ આગેવાન એવા હતા કે દરેક તહેવારની અંદર મલેક અહેમદભાઈ અને મલેક મોહમ્મદ હાસમ આ બંને અમારા મુસ્લિમ સમાજના એટલા મોટા વ્યવસ્થિત આગેવાન કે નાનાથી નાનો છોકરો અને એનાથી ઉંમરથી મોટાવાળા છોકરા પણ એમનું કયું માનતા, અને એવું કહે કે મોહરમનો તહેવાર કે ઈદનો તહેવાર કે તાજિયાનો તહેવાર આપણે આ રીતના મનાવવાનો છે, 1 કલાકમાં જુલુસ પતાવી દેવાનું છે, તો એમનું નાનાથી નાનું બાળક લઈને વડીલથી વડત એમનું આજ્ઞાનું પાલન કરતા એવા લોકો પણ અત્યારે આ કોરોનાની મહામારીમાં એમણે પોતાનો જીવ ગુમાવ્યો હોય તેવા સમયે અમે આગેવાનોના માનમાં અને શ્રોફ પીપી શ્રોફ આપણા નંદુલાલ શેઠ અને પરેશભાઈ ગાંધીના પપ્પા બિહારી એ બંનેની માનમાં અમે પણ આ ઈદના દિવસે પ્રાર્થના કરી તેમને સ્વર્ગમાં સ્થાન મળે તેવું અમે જાહેર કરેલું છે. ચોક્કસ. દર્શક મિત્રો, જે પ્રકારે પાદરાના મુસ્લિમ સમાજના ખૂબ જ મહત્ત્વ ધરાવતા આગેવાનો જ્યારે કોરોનાની મહામારીમાં નિધન થયું છે તેમનું, ખાસ કરીને એવા જ બે આગેવાન હિન્દુ સમાજના પણ કે જેઓ પીપી શ્રોફ પરિવારના મોભી જેને ગણાતા હોય, પરેશભાઈના પિતાશ્રી હોય, ખાસ કરીને પાદરા મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કહેવાય ને, ખાસ કરીને જે પ્રકારે તહેવારની ઉજવણીની જગ્યાએ તહેવારની
સામાન્ય ઉજવણી કરવામાં આવશે અને ખાસ કરીને મસ્જિદોમાં પોતાના માટે નહીં પરંતુ વકીલ સાહેબ સાથે વાત કરી એમ કે જે વ્યક્તિઓ કોરોનાની મહામારીમાં પાદરાના જે મોભીઓ છે ચાર અલગ અલગ સમાજના અનેક જે સામાન્ય લોકો છે તમામ માટે પ્રાર્થના કરવામાં આવશે તમામને સદગતિ આપે ભગવાન તેમને મોક્ષ આપે તેવી પ્રાર્થના કરવામાં આવશે અને સાથે સાથે મહત્વની ચર્ચા દર્શક મિત્રો જે પ્રકારે આવતીકાલે ઈદનો તહેવાર છે વકીલ સાહેબ સાથે વાત કરીને જાણ્યું કે સોશિયલ ડિસ્ટન્સ જેવા તમામ કાયદાનું ધ્યાન રાખીને કોઈપણ પ્રકારના ડીજે કે કોઈપણ પ્રકારનો જુલૂસ કે કોઈપણ જગ્યાએ એકઠા થયા વગર ઉજવણી કરવાની છે ને ખાસ કરીને એક વકીલ સાહેબ અને પાદરાના મુસ્લિમ સમાજના આગેવાન છે અને ખાસ કરીને તેઓ મુસ્લિમ સમાજ તો સહિત અનેક સમાજ માટે અનેક કાર્યો કરતા હોય છે ખાસ કરીને એવા મયુદ્દીનભાઈ વકીલ સાથે ચર્ચા કરીને આપણે જાણ્યું કે જે આવતીકાલે બકરીદનો તહેવાર છે તેને ખૂબ શાંતિપૂર્ણ ઉજવવાનો છે ખાસ કરીને બીએન ન્યૂઝ ગુજરાતી વતી હું પણ આપ સૌને અપીલ કરું છું પાદરાના મુસ્લિમ સમાજ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને મને જ્યાં જ્યાંથી જોઈ રહ્યા તમામ દર્શક મિત્રોને સૌ પ્રથમ તો હું શુભકામના પણ પાઠવીશ આપના પવિત્ર તહેવારની અને ખાસ કરીને શુભકામના સાથે સાથે આપ સૌ કોરોનાની મહામારીથી બચી શકો તેને લડત આપી શકો તેવી પણ હું આપ સૌને વિનંતી કરું છું અને ખાસ કરીને આવતીકાલે તહેવારની ઉજવણી સાથે સાથે આપ તમામ કાળજી રાખો એવી પ્રાર્થના કેમેરા પર્સન મહેશ પઢિયાર સાથે હું ભાવિન પાટણવાડિયા બીએન ન્યૂઝ ગુજરાતી પાદરા